અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને શહેરમાં ધોધમાર વરસાદ જે છે તે અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. હાલ અમે ઊભા છીએ અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં, ને આપ જે જોઈ શકો છો કે આ ગુજરાત કોલેજથી એલિસ બ્રિજ તરફ જવાનું જે આ ગરનાળું જે છે, માદલપુરનું આ ગરનાળું કહેવાય છે, અને ત્યાં આપ જોઈ શકો છો કે જે પ્રકારે ધોધમાર વરસાદ જે છેલ્લા અડધો એક કલાકમાં વરસ્યો છે અને તેના કારણે આ માદલપુરનું ગરનાળું જે છે તે પાણીથી ભરાઈ ગયું છે. અને આવી જ રીતે શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ચૂકી છે. આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે, હવામાન વિભાગે જે આગાહી કરી હતી અને એ આગાહીના આધારે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ જોવા મળ્યો છે, ક્યાંક ધોધમાર વરસાદ છે તો ક્યાંક વરસાદી માહોલ છે, ક્યાંક ધીમી ધારે વરસાદ છે, અને અત્યારે પાલડી વિસ્તાર જે છે આ ઉપરાંત એલિસ બ્રિજ વિસ્તાર છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે આ રાહદારીઓ હોય કે વાહન ચાલકો હોય, તમામ લોકો જે છે તે આ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે અને શહેરના અલગ અલગ વિસ્તારો જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હાલ છેલ્લા અડધો એક કલાકથી અમદાવાદ વિસ્તારમાં સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે આવનારા 7-8 દિવસમાં મધ્યમથી ભારે વરસાદ જે છે તે સમગ્ર રાજ્યમાં વરસી શકે છે અને તે પ્રમાણે વરસાદી માહોલ એકાએક શરૂ થયો હતો. અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં જે રીતે આ ચાણક્યપુરી વિસ્તાર છે કે માત્ર અડધો એક કલાક જેટલા વરસાદમાં અત્યારે હાલ જે છે તે ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આ દ્રશ્યો જોઈ શકો છો, તેના કારણે ક્યાંક ને ક્યાંક આ જે ચાણક્યપુરી 4 રસ્તા વિસ્તાર છે કે ત્યાં આગળ અત્યારે હાલ ટ્રાફિકની બી મહદઅંશે સમસ્યા જે છે તે દેખાઈ રહી છે. પાણી જે છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે એકંદરે વાહન ચાલકો જે છે તે વાહન ચાલકોને પણ ક્યાંક રસ્તા ઉપરથી પસાર થતા તકલીફ જે છે તે ભોગવવાનો વખત આવ્યો છે. મહત્ત્વનું છે કે છેલ્લા 3-4 દિવસથી વરસાદ જે છે તે બફારા જીવતો હતો અને બફારા જીવતાની સાથે અત્યારે હાલ ઠંડકનો માહોલ જે છે તે અમદાવાદમાં પ્રસરી ગયો છે. સાથે સાથે વરસાદ જે છે તે વરસાદ વરસતા અત્યારે હાલ તમામ જગ્યાએ પાણી જે છે તે અડધા જ કલાકમાં દેખાઈ રહ્યું છે. અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને શહેરમાં ધોધમાર વરસાદ જે છે તે અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. હાલ અમે ઊભા છીએ અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં, ને આપ જે જોઈ શકો છો કે આ ગુજરાત કોલેજથી એલિસ બ્રિજ તરફ જવાનું જે આ ગરનાળું જે છે, માદલપુરનું આ ગરનાળું કહેવાય છે, અને ત્યાં આપ જોઈ શકો છો કે જે પ્રકારે ધોધમાર વરસાદ જે છેલ્લા અડધો એક કલાકમાં વરસ્યો છે અને તેના કારણે આ માદલપુરનું ગરનાળું જે છે તે પાણીથી ભરાઈ ગયું છે. અને આવી જ રીતે શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ચૂકી છે. આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે, હવામાન વિભાગે જે આગાહી કરી હતી અને એ આગાહીના આધારે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ જોવા મળ્યો છે, ક્યાંક ધોધમાર વરસાદ છે તો ક્યાંક વરસાદી માહોલ છે, ક્યાંક ધીમી ધારે વરસાદ છે, અને અત્યારે પાલડી વિસ્તાર જે છે આ ઉપરાંત એલિસ બ્રિજ વિસ્તાર છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે આ રાહદારીઓ હોય કે વાહન ચાલકો હોય, તમામ લોકો જે છે તે આ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે અને શહેરના અલગ અલગ વિસ્તારો જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હાલ છેલ્લા અડધો એક કલાકથી અમદાવાદ વિસ્તારમાં સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે આવનારા 7-8 દિવસમાં મધ્યમથી ભારે વરસાદ જે છે તે સમગ્ર રાજ્યમાં વરસી શકે છે અને તે પ્રમાણે વરસાદી માહોલ એકાએક શરૂ થયો હતો. અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં જે રીતે આ ચાણક્યપુરી વિસ્તાર છે કે માત્ર અડધો એક કલાક જેટલા વરસાદમાં અત્યારે હાલ જે છે તે ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આ દ્રશ્યો જોઈ શકો છો, તેના કારણે ક્યાંક ને ક્યાંક આ જે ચાણક્યપુરી 4 રસ્તા વિસ્તાર છે કે ત્યાં આગળ અત્યારે હાલ ટ્રાફિકની બી મહદઅંશે સમસ્યા જે છે તે દેખાઈ રહી છે. પાણી જે છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે એકંદરે વાહન ચાલકો જે છે તે વાહન ચાલકોને પણ ક્યાંક રસ્તા ઉપરથી પસાર થતા તકલીફ જે છે તે ભોગવવાનો વખત આવ્યો છે. મહત્ત્વનું છે કે છેલ્લા 3-4 દિવસથી વરસાદ જે છે તે બફારા જીવતો હતો અને બફારા જીવતાની સાથે અત્યારે હાલ ઠંડકનો માહોલ જે છે તે અમદાવાદમાં પ્રસરી ગયો છે. સાથે સાથે વરસાદ જે છે તે વરસાદ વરસતા અત્યારે હાલ તમામ જગ્યાએ પાણી જે છે તે અડધા જ કલાકમાં દેખાઈ રહ્યું છે.